અને હવે વાત આવતીકાલે ઉત્તરાયણ। બનાસકાંઠામાં ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓ પર પોલીસની લાલ આંખ। કાંકરેજના થરામાં દોરી વેચતા વેપારીઓની તપાસ। થરા પીએસઆઈ સહિતની ટીમ મુખ્ય બજારમાં ચેકિંગ કર્યું। લાઉડસ્પીકરથી વેપારીઓને ચાઇનીઝ દોરી ના વેચવા અપીલ કરી। બનાસકાંઠામાં ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓ પર પોલીસે લાલ આંખ કરી છે। સંવાદદાતા અલ્કેશ રાવ જોડાઈ ચૂક્યા છે। અલ્કેશ, બનાસકાંઠામાં ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓ સામે પોલીસે શું કાર્યવાહી કરી છે? જી, જો કે ચિંતન વાત કરવામાં આવે તો બનાસકાંઠા પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓને ત્યાં ઉચીમથી તપાસ કરીને અનેક વેપારીઓની સામે કેસ પણ દાખલ કરવામાં આવે છે। ત્યારે હવે આવતીકાલે ઉત્તરાયણ છે ને કોઈ વેપારી ચાઇનીઝ દોરી ન વેચે તે માટે બનાસકાંઠા પોલીસ છે તે દરેક વેપારી સામે લાલ આંખ કરી રહી છે। થરામાં ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે। તો થરા પીએસઆઈ સહિતની પોલીસની ટીમ છે તે પોલીસ વાનમાં થરાના મુખ્ય બજારમાં ફરી રહી છે અને લાઉડસ્પીકરથી વેપારીઓને ચાઇનીઝ ન દોરી ન વેચવા માટેની અપીલ કરી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે પોલીસ છે તે અનોખા અંદાજમાં જોવા મળી રહી છે અને પોલીસ છે તે વેપારીઓ અને અપીલ કરી રહી છે કે કોઈ પણ પ્રકારે ચાઇનીઝ દોરી ન વેચવામાં આવે જેના કારણે પશુ પંખી કે લોકોને નુકસાન ન થાય છે। આભાર આપનો જાણકારી આપવા માટે। તો પોલીસે જ્યાં જરૂર લાગી છે ત્યાં વેપારીઓ સામે ફરિયાદ કરી અને એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે। ચાઇનીઝ દોરી જ્યાં પણ મળે છે એ જથ્થો સીલ કરવામાં આવે છે, જથ્થો પકડી લેવામાં આવે છે અને એવા વેપારીઓની સામે દંડ પણ કરવામાં આવે છે।